સુરતની ડાયમંડ હોસ્પિટલનું ફરી એકવાર સરાહનીય કાર્ય સામે આવ્યું છે. ન્યુમોનિયા તાવગ્રસ્ત મહિલાને 25 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખી નવજીવન આપ્યું હતું. જોકે મહિલા સારા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને મહિલાની સારવાર બદલ પરિવારજનોએ હોસ્પિટલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સુરતની રામુબા તેજાણી શાંતાબા વિડિયા હોસ્પિટલ એટલે કે સુરતની ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલનું સરાહનીય કાર્ય ફરી સામે આવ્યું હતું. સુરતમાં રહેતા પરિવારમાં એક મહિલાને ન્યુમોનિયા તાવ થયો હતો. જે પરિવાર અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો, જોકે સમય સંજોગે મહિલાના ફેફસા કડક પડવા લાગતા વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ તે હોસ્પિટલનો ચાર્જ ભરી શકે તેમ ન હોવાથી સુરતમાં ફરજ બજાવતા ડોક્ટર મહેશભાઈ સુતરિયા દ્વારા ડાયમંડ હોસ્પિટલમાં મહિલાને રિફર કરવા માટે પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરોએ મહિલાને 25 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખી યોગ્ય સારવાર કરી હતી. જોકે મહિલાને ન્યુમોનિયા થતા તે ટોટલ 55 દિવસ જેટલો સમય થયો હતો. સુરતની ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને નર્સિંગની ટીમની મહેનત રંગ લાવી હતી. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં બિલ માત્ર 30% જેટલું આવતા પરિવારના સભ્યોએ હોસ્પિટલ સ્ટાફ અને ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં કોઈ પણ મધ્યમ વર્ગીય પરિવાર સારવાર લે તો તેમને પોતાના બજેટમાં તમામ સુવિધા સાથે સારવાર મળી જાય છે. મારું નામ ડૉક્ટર મહેશ સુતરિયા છે. હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટલે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છું. દર્દીને વાયરસનો ન્યુમોનિયા હતો અને ન્યુમોનિયાના લીધે વેન્ટિલેટર પર હતા. વેન્ટિલેટર પર ઘણો લાંબો સમય સુધી દર્દીને રાખવાની જરૂર હતી. જેમ એમના સગાએ કીધું એ પ્રમાણે કે બીજી હોસ્પિટલમાં યુનિટી હોસ્પિટલમાં ઓલરેડી 20-25 દિવસ થયા હતા. હજી એવું લાગતું હતું કે ઘણો સમય લાગે એવો છે. એટલે એમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે હોસ્પિટલ શિફ્ટિંગનું પ્લાન કરેલો. ડાયમંડ હોસ્પિટલમાં હું એમ તો કહીશ, કારણ કે હું આ હોસ્પિટલનો ફૂલ ટાઈમ ડૉક્ટર નથી, વિઝિટિંગ ડૉક્ટર છું, પણ મને ઘણો અંદાજ છે. ઘણી વખત અમારા દર્દીઓ અહીંયા આવતા હોય છે કે જે કોર્પોરેટ હોસ્પિટલમાં જે ફેસિલિટી ડૉક્ટર નર્સની અને 24 કલાક જે ઇમરજન્સી આઈસીયુ સર્વિસ હોય, એ બધા જ પ્રકારની સર્વિસ આ પણ હોસ્પિટલમાં બધી અવેલેબલ જ છે. અને જે સ્ટાફ લોકો કામ કરતા હોય અને મેડિકલ ઓફિસર જે કામ કરતા હોય 24 કલાક, એકદમ સહાનુભૂતિથી કામ કરે છે. આ હોસ્પિટલ એકચ્યુઅલમાં આપણે કહીએ તો ટ્રસ્ટ હોસ્પિટલ અને ટ્રસ્ટનું નામ સાર્થક કરે છે એવું આ કેસો આગળ બી અમે કરેલા છે એ પ્રમાણે મને ખ્યાલ છે. એટલા માટે જ આપણે પ્લાન કરેલો કે આપણે દર્દીને મેડિકલ કોલેજ અથવા સિવિલ કરતાં વિશેષ સારવાર ઓછા ખર્ચામાં અને ઓછા પૈસામાં જો આપવી હોય તો આ હોસ્પિટલ સૌથી ઉત્તમ છે. એટલે બહુ સારી રીતે સિસ્ટમ અને ડૉક્ટર્સ અને નર્સ મેડિકલ ઓફિસર એડમિનિસ્ટ્રેશન બધું જ બહુ સારી રીતે કામ કરી રહ્યું છે. મારું નામ છે સાહેબ રોનક જાવિયા. પેશન્ટ ભાવનાબેન શૈલેષભાઈ જાવિયા મારા કાકી છે. આશરે 2 મહિના પહેલાં એમને વાયરસનું સંક્રમણ લાગેલું અને એટલી બધી તકલીફ વધી ગઈ હતી કે એમને અમે યુનિટી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં એમને ડૉક્ટર મહેશ સુતરિયા સાહેબના અંડરમાં અમે સારવાર શરૂઆત કરી અને એમને બીજે જ દિવસે તકલીફ વધારે હોવાથી વેન્ટિલેટર પર લેવા પડ્યા. વેન્ટિલેટર પર લેવા પડ્યા, સુધારો હતો. સમય જતાં ફેફસામાં ફાઇબ્રોસિસ થઈ ગયું, ફેફસા કડક થઈ ગયા, એટલે વધારે સમયની જરૂર પડે એમ હતી, વધારે સમય આપવો પડે એમ હતું. પછી અમે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અમે નિર્ણય લીધો કે અમારે સ્વીમેર અથવા સિવિલ હોસ્પિટલમાં જવું. અમે સરને રજૂઆત કરી સુતરિયા સાહેબને કે સાહેબ અમારે સિવિલ અથવા સ્વીમેરમાં જવું, અમે આર્થિક રીતે હવે પહોંચી વળીએ એમ નથી, કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયા અને હજી ઘણા બધા દિવસો લાગે એમ છે. ત્યારે સાહેબે અમને સલાહ આપી કે તમે સ્વિમિલ અને સિવિલ કરતાં ડાયમંડ હોસ્પિટલમાં જાઓ, ત્યાં હું રોજે આવીશ અને એ પણ હું ફ્રીમાં આવીશ, ચેરિટી કરીશ એમ. એટલે અમે ડાયમંડ હોસ્પિટલમાં આવ્યા. અહીંયા આવ્યા એટલે સોનામાં સુગંધ ભળે એમ છું. અહીંયા ડાયમંડ હોસ્પિટલનો સ્ટાફ અને એનો નર્સિંગ સ્ટાફ, એનો હાઉસકીપિંગ સ્ટાફ, એનો મેનેજમેન્ટ સ્ટાફ, બધાની એવી કાળજી કે આપણે ઘરે પેશન્ટને રાખતા હોય એવી કાળજી અને સાહેબની માર્ગદર્શન, બધું એટલે સોનામાં સુગંધ ભળે એવું કામ થયું. ડાયમંડ હોસ્પિટલમાં અમે સાહેબ 25 દિવસ રહ્યા. યુનિટીમાં અમે 25 દિવસ રહ્યા. ડાયમંડ હોસ્પિટલની સારવાર એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા ઘર જેવું વાતાવરણ, અહીંનો નર્સિંગ સ્ટાફ છે, અહીંના મેનેજમેન્ટ સ્ટાફ છે, રોજે ઘરના સભ્યો હોય, સગા સંબંધી હોય, એમ એની પૂછપરછ એવી કાળજી રાખી. બીજી વસ્તુ કે આમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા. આમાં લોહીની જરૂર પડી, ફેફસામાં પંચર પડ્યું, એવા ઘણા બધા ચડાવ ઉતાર વચ્ચે આપણે પેશન્ટને 45 દિવસ વેન્ટિલેટર પર રાખ્યું અને આજ 55 દિવસે અમે ઘરે જઈએ છીએ રજા લઈને.
લોકોને મેસેજ એવો આપીશ કે ડાયમંડ હોસ્પિટલ ખરેખર વરાછાની જનતા માટે અને સુરતની જનતા માટે એક આશીર્વાદરૂપ છે. અહીંયા સારવાર 30% થાય છે. 30% રૂપિયામાં જે બહાર થાય છે એ સારવાર, એવી જ સારવાર 30% રૂપિયામાં સારવાર થાય છે. તો હું વધુમાં વધુ લોકોને મેસેજ આપીશ કે કોઈપણ તકલીફ હોય ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લે. બીજી વાત કરીશ કે બાલકૃષ્ણ સાહેબ અને સુતરિયા સાહેબ, જ્યારે પણ અમને જરૂર પડી, જ્યારે પણ અમને કન્ફ્યુઝન થયું, તો એમને એવી જીગર હતી કે આપણે પેશન્ટને ઊભું કરવું છે. અમને શંકા હતી કે ઊભું થશે કે નહીં, તો સાહેબે અમને હિંમત આપી કે કેમ ના ઊભું થાય, આપણે ગમે એમ કરીને ઊભું કરવાનું છે. એટલે એમણે અમને હિંમત આપી, મહેનત કરી, જ્યાં જ કાઉન્સેલિંગની જરૂર પડે ત્યારે અમને સારું માર્ગદર્શન આપી. આજે અમે ઘરે જઈ રહ્યા છીએ. હું ડાયમંડ હોસ્પિટલના સ્ટાફનો, ડૉક્ટર સુતરિયા સાહેબ, બાલકૃષ્ણ સાહેબનો, સીપી વાનાણી સાહેબનો, સર્વેનો આભારી છું.